નંબર એક યૌવન વય દીક્ષા લે છે ખાવા નથી મળતું માટે કોઈ દીક્ષા નથી લેતું આ બેઠેલા બધા અહીંયા જેટલા દેખાય એમના ઘરની અંદર આજે પણ કરોડો રૂપિયા એમના ભાઈઓ એમના માતા પિતા એમના દીકરાઓ આજે પણ કરોડો રૂપિયા કમાઈશ અને બધું જ છોડી અને આ માતા પિતા આ ભાઈ બહેનોએ ચારિત્ર જીવનનો સ્વીકાર કર્યો છે નંબર એક યૌવન વય નંબર બે શ્રીમંત ઘર અને નંબર ત્રણ અહિયાં કોઈ અંગૂઠા છાપ નથી આવતા બધા વેલ સેટ બધા ડિગ્રી વાળા અને વેલ ગ્રેજ્યુએટ જેને કહી શકાય એવા દીકરા દીકરીઓ દીક્ષા લઈ રહ્યા છે સી એ ભણતા ભણતા છેલ્લી એક્ઝામ બાકી હોય અને એને લાત મારીને દીક્ષા લેનારા છે એમબીએ બીકોમ આવી બધી ડિગ્રીઓ લીધા પછી સંસાર આગળ ચલાવવાને બદલે ચારિત્રના માર્ગે આવનારા ટૂંકમાં આ ત્રણ વિશેષતા જે છે ને એ ખરેખર વર્તમાન કાળમાં વંદનીય છે યુવાન શ્રીમન અને હોશિયાર લોકો ચારિત્રના માર્ગે આવી રહ્યા છે એ જોતા એમ લાગે કે આવતા વીસ વર્ષ પછીનું ભાવિ બહુ અદભુત ભાવિ છે ગાજે ગાજે છે મહાવીર નું શાસન ગાજે છે ચારિત્ર નો આજનો દિવસ તમને એટલું જ કહેવાનું છે તમે ચારિત્ર તો બહુ સારી વાત છે

બોલો ને મોટે બોલો ને નહીં આપી દઉં તમને પ્યારા રે સંયમ ભગવાનને ભાવના ભાવ અઢાર દેશનો રાજા કુમારપાળ પરમાત્માને પ્રાર્થના કરતા તા તવ તનસ ભિક્ષુત્વ દેહિ મે પરમેશ્વર મારા અઢાર દેશનું રાજુ રાજા પણ તું લઈ લે એના બદલામાં ભગવાન તારું ચારિત્ર જો મને મળતું હોય તમારે અઢાર દેશનું રાજ્ય નથી જોઈતું હેમચંદ્રાચાર્યજી જે દિવસે કાળ ધર્મ પામ્યા તે દિવસે કુમારપાળ ખૂણામાં ઉભા ઉભા ધુસકે ધુસકે રડ્યા છે કારણ ખબર છે એમના ગુરુ હતા એની ના નહીં પણ એ સેના માટે રડ્યા ખબર છે ભાઈ રાજરસિંહ નું નાટક એકલું જોવાથી કામ નહીં ચાલે એનું આખું પુસ્તક પણ વાંચવું પડે કુમારપાળ ને રડવું એટલા માટે આવ્યું ચૌદ વર્ષ સુધી મારા ગુરુ મારા માથે રહ્યા પાટણની અંદર રહીને એમણે મને ધર્મના માર્ગે ચડાવ્યો પણ ધિક્કાર છે મને મારા રાજા પણ એના રસ ને કે હું રાજા બન્યો ને એટલે મારા ગુરુના પાત્રમાં હું ચપટી મીઠું પણ ઓરાવી શક્યો રાજપિંડ કલ્પે તમે બધા રાજા તો નથી ને રાજા ખરા તમે લોકો નહી તમારી ગોછરી તમારું રસોઈ અમને ખપે કે ના ખપે ખપે તો તમારે એવો અભિગ્રહ ખરો કે જે દિવસે સાધુ મહારાજ ને ન બોરાવું એના બીજા દિવસે ચોવીયારો ઉપવાસ છે કોઈને આવો અભિગ્રહ છે કોઈને નહીં આ તો એના જેવું છે અમારે આ લેવું હોય તો અભિગ્ન લઈએ નહીં જે ગામ જાવું નહીં એ ગામનું નામ સાધુને જોઈને જેને આનંદ ન આવે સાધુને જોઈને જેને ઘરે લઈ જવાના ભાવ ન આવે અને ઘરે આવ્યા પછી જેને વોડાવવાના ભાવ ન થાય એ સાધુ જીવન કઈ રીતના પ્રાપ્ત કરી શકે રોજ સવારે પ્રભુને પ્રાર્થના કરો સસનેહી હી પ્યારા રે સંયમ કબ હિ આટલું જ નહીં તમારા પરિવારને તૈયાર કરો બેટા સંસારમાં નથી રહેવા છે અમે કદાચ નથી નીકળી શક્યા આગમ એના પપ્પા અહીંયા બેઠા છે એના ઉપર અમારા ગુરુદેવની નજર પડી હતી પણ એ ના નીકળી શક્યા તો એમને જે શ્રાવિકા મળ્યા એ ઉત્તમ મળ્યા એમને ભાવ હતા એ ન નીકળી શક્યા બે જણાએ નક્કી કર્યું આપણે કદાચ નથી નીકળી શકતા આપણી પાછળ જે આવે એને માર્ગે ચડાવવા આ સામે ચડીને અમે કોઈ લોલીપોપ આપીને કોઈને દીક્ષાઓ નથી આપતા કોઈ ચોકલેટ કે કેડબરીઓ આપીને અમે એમને દીક્ષાઓ નથી આપતા ગયા જન્મના સંસ્કાર આ જન્મના માતા પિતાનો પુરુષાર્થ એમને આ માર્ગ તરફ મોકલી રહ્યો છે નાની ઉંમર તમને દેખાય એના સંસ્કાર એના ભાવો જો તમે જુઓ એની ચપળતાઓ જો તમે જુઓ આજના બાલ મુનિઓ તમારી બોલતી બંધ કરી દે વકીલોને પણ બેસાડી દેને એવી અદભુત તાકાત ધરાવતા હોય છે